નર્મદા જિલ્લાની 50 જેટલી શાળાઓના લર્નિંગ આઉટકમ મેળામાં ધોરણ 3 અને 8 ના વિદ્યાર્થીઓને ક્ષમતા દર્પણનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની શાળામાં યોજાયેલ લર્નિંગ આઉટકમ મેળામાં જિલ્લા શિક્ષણ અધિકારી ડીડી બારિયાએ મુલાકાત લીધી હતી, જ્યારે જિલ્લાની 50 શાળાઓમાં યોજાયેલા લર્નિંગ આઉટકમ મેળામાં જિલ્લા કલેક્ટર આર એસ નીનામાના માર્ગદર્શન હેઠળ ટીમ નર્મદા દ્વારા વિદ્યાર્થીઓને ક્ષમતા દર્પણનું વિતરણ કરી વાલીઓને વિદ્યાર્થીઓની અભ્યાસ બાબતે કાળજી રાખી તે અંગેની સમજ આપવામાં આવી હતી. સરકારના નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ જેવા જુદા જુદા ઇન્ડિકેટરને ધ્યાને લઈને 100 ઉપરાંતના જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા. એમાં ગુજરાત રાજ્યના પણ 2 જિલ્લા છે, એમાં એક નર્મદા છે. એ મુદ્દાને ધ્યાને લઈને અમે એક લર્નિંગ આઉટકમ મેળાનું આયોજન કર્યું છે. મૂળભૂત હેતુ અમારો એ છે કે બાળકોને જે શિક્ષણ શાળાઓમાં આપવામાં આવે છે એની પ્રતીતિ સમાજમાં થાય, વાલીઓ પણ જાણે કે એમનું પોતાનું બાળક કયા વિષયના કયા મુદ્દામાં સારી પકડ ધરાવે છે અને કયા મુદ્દામાં એને હજી વધારે સુધારાની મહેનતની જરૂર છે. આ માટે આજે જિલ્લાની 50 શાળાઓમાં પહેલા તબક્કામાં અમે લર્નિંગ આઉટકમ મેળાનું આયોજન કર્યું છે અને આજે દરેક બાળક માટે અમે વિષયવાર એને આવડતા મુદ્દા, સુધારાની જરૂર હોય એવા મુદ્દા લેખિત નોંધ આપી છે અને આ કાર્યક્રમનું મોનિટરિંગ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના વર્ગ 1-2ના અધિકારીઓને પણ શાળાઓ ફાળવી છે. મને શ્રદ્ધા છે કે અમારા નર્મદા જિલ્લાના વાલીઓ આ કામમાં પૂરા ઉત્સાહથી જોડાશે અને અમારા બાળકોના લર્નિંગ આઉટકમ સુધરશે.